गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनु धोरण 8 गणित यूनिट नंबर 1 ना आगळ 37 સુધીના દાખલાઓ આપણે આગળના વિભાગોમાં કરી લીધા છે. તો આજે ભાગ 5 જોવા જઈ રહ્યા છે. તો કાલે આપણે જે ભાગ 4 માં આપણે જે જોયા હતા કે કઈ સમય સંખ્યાઓ એ ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ કઈ કઈ ક્રિયાઓ માટે દર્શાવે છે, કઈ કઈ ક્રિયાઓ માટે નથી દર્શાવતા, બરાબર છે? એ આપણે થિયરી તો સમજ્યા જ હતા, છતાં ફરી એક વાર જો કઈ ન સમજાણું હોય તો ખૂબ જ સરળ ઉદાહરણ સાથે આજે આપણે કઈ કઈ ક્રિયા, ધારો કે ગુણાકારની ક્રિયા હોય, ધારો કે સરવાળાની ક્રિયા હોય, ભાગાકારની ક્રિયા હોય, એને પ્રેક્ટિકલી એનો મતલબ દાખલા સાથે સમજવાનું છે કે સમય સંખ્યાઓ આનો શું કરે, તો કે ગુણધર્મ જાળવે છે કે નહીં, જૂથનો ગુણધર્મ પાલન કરે છે કે નહીં. તો જોઈએ અહીંયા ક્વેશ્ચન નંબર 38. તો -7 છેદમાં 3 ગુણ્યા 4 ગુણ્યા 5 બેના છેદમાં 9 આવું આપેલું છે. ઓકે, તો હવે અહીં અંશનો અંશ જોડે ડાબી બાજુ લખીજે. ઓકે, આ ડાબી બાજુ છે. ઓકે, અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે ગુણાકાર થશે. આ થઈ ગયો ઉપરનો ઉપર, કારણ વચ્ચે ગુણાકાર છે. ઓકે, ખાસ ધ્યાન આપજો, આવું દર વખતે જરૂરી નથી થાય, પણ ગુણાકાર હોવાથી થાય છે. 3 × 5 × 9. ઓકે, જો કંઈ ઉડે કટ થાય તો આપણે કટ કરવાના, પણ અહીંયા કંઈ કટ થતું જ નથી, હે ને? તો કંઈ નહીં. તો 7 × 2 = 14, અથવા 7 × 6 = 28, 28 ને ગુણ્યા 2 = 56, તો ઉપર થઈ ગયા 56. 15 × 9, તો એ 15 × 9 તો કેટલા થશે, તો કે 135. ઓકે, 9 × 5 = 45, અને આ થઈ ગયા 13. ખ્યાલ આવ્યો? 135. હવે આને આગળ કઈ આપણે કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. હવે જમણી બાજુ, ઓકે, જમણી બાજુ લઈએ. તો −7 × 3 = 5 × 2 = 9 કઈ ક્રિયા છે, તો કે ગુણાકારની ક્રિયા છે. તો અંશ અંશ બધાનો ગુણાકાર છેદમાં 3 × 5 × 9, એકવાર અહીંયા માઇનસ હોવાથી પહેલાં માઇનસ, 7 × 28, 28 × 2 = 56, 15 × 9 = 135, 15 × 9 = 135. જો તો ડાબા બરાબર જબા આવે છે, હા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તથા હવે આપણે શું લખી શકાય, સમય સંખ્યા માટે, સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા, હે ને, ગુણાકારની ક્રિયા જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ હતો ને, જોજો આ બંનેનું જૂથ, પછી ત્યારબાદ આ બંનેનું જૂથ આપ્યું, ખ્યાલ આવ્યો? ત્યારબાદ આ બંનેનું જૂથ કર્યું, તો જૂથનો ગુણધર્મ પાલન થતો ફોલો કરે છે, જૂથનો ગુણધર્મ જાળવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49, એટલે સોરી 39. તો 39 ક્વેશ્ચન નંબર પર જોઈએ, તો જૂથનો ગુણધર્મ છે પણ કોની માટે છે, કઈ ક્રિયા માટે છે, ભાગાકાર માટે. તો જોઈએ ડાબી બાજુ, 1/2 −1/3 / 2/5. ઓકે, તો સૌ પ્રથમ આપણે કૌંસનો વહીવટ કરીએ અને એમનેમ રહેવા દઈએ. ઓકે, −1 અહીં ગુણાકાર કરવો હોય તો આ અંશમાં આવી જાય 5 × 3 × 2, સમજ પડી ને? આ આગળ આવા દાખલા જોઈ લીધા, 1/2 આ થઈ જશે −5/6, રાઈટ ને? ફરી એકવાર અહીં ગુણાકાર કરવો હોય તો 1/2 × 6 ઉપર −5 નીચે,
तो ऊपर छो छेदमा बे गुणिया माइनस पांच, तो आने त्रण गुणिया बे लखाई, हाँ बे गुणिया माइनस पांच, जो आ बे बे गया तो त्रण ना छेदमा माइनस पांच, डाबी डाबी बाजू मिली त्रण ना छेदमा माइनस पांच। ओके व्यवस्थित रीते खास ध्यान आपजो। पहला આપણે અહીં કૌંસ નો કામ કર્યું, કૌંસ નો અહીં જવાબ આપણને મળી ગયો, ત્યારબાદ અહીંયા આ ગુણાકાર ભાગાકારમાંથી ગુણાકાર કરવો હોય તો વ્યસ્ત કરવાનો, આપણે આગળ ભણી ગયા છીએ। જમણી બાજુ એક ના છેદમાં બે, કૌંસમાં એક ના છેદમાં બે ભાગ્યા માઇનસ એક ના છેદમાં ત્રણ, કૌંસ પૂરો બે ના છેદમાં પાંચ। કૌંસનો આપણે વહીવટ કરીએ છીએ, પહેલાં રાઈટને એકના છેદમાં બે અહીંયા ગુણાકારમાં ફેરવવું હોય તો ત્રણ ઉપર માઇનસ એક નીચે ભાંગા બેના છેદમાં પાંચ, ઠીક છે। ઓકે ઉપર ઉપરનો ગુણાકાર ત્રણ માઇનસ બે, હવે આને ગુણાકારમાં હાર વાર ફેરવી દઈએ, પાંચના છેદમાં બે, પાંત્રી પંદર, માઇનસ અહીંયા છે માઇનસ બે ને બે ચાર, શું જવાબ બંને સરખા છે? આ જમણી બાજુ મળી, આ ડાબી બાજુ મળી, અહીં ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર નથી જમણી બાજુથી, માટે ભાગાકારની ક્રિયા જૂથનો ગુણધર્મ ધરાવતી નથી। ખ્યાલ આવી ગયો? બિલકુલ જે તો ક્વેશ્ચન કઈ નથી, આપણે જો ડાબી બાજુ જમણી બાજુ મેળવવા નથી, જો બરાબર થાય તો ગુણધર્મ ધરાવે છે, ન થાય તો નથી ધરાવતી। ઓકે ક્વેશ્ચન નંબર 40, કિંમત શોધો। આપણે કિંમત શોધવાની છે આપેલા ક્વેશ્ચનની, તો ખાસ ધ્યાન આપજો, આવા દાખલા ન આવડતા હોય તો ખૂબ જ ધ્યાન રાખવું, આવો પરીક્ષામાં પૂછાય છે। ઓકે અને આવા આપણે જોકે ભણી ગયા છીએ લસાઅ વાળા, પણ થોડા ફરી એકવાર રિવિઝન અથવા તો એવું કહી શકાય, ન આવડતા હોય એને ખાસ ધ્યાન આપવું। ઓકે બેના છેદમાં પાંચ, ત્રણના છેદમાં ચાર, આ જુઓ તો આ બેને ઉડાડી નાખો તો માઇનસ એકના છેદમાં દસ, આ માઇનસ અહીંયા બાર આવી ગયા। ઓકે એક સ્ટેપ આપણે ઘટાડ્યું છે, આને લખાય બે ગુણ્યા બે, આને લખાય પાંચ ગુણ્યા બે, કઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે તો કરીએ, બે ના છેદમાં પાંચ, આ બે બે જાય, પ્લસ ત્રણ ના છેદમાં ચાર, માઇનસ એક ના છેદમાં દસ, માઇનસ બે ના છેદમાં પાંચ। ઓકે હવે શું આવશે? લસા, તો બધા ક્યાં ભેગા થશે? તો પાંચ વીસે ભેગા થાય, ચાર વીસે ભેગા થાય, દસ પણ વીસે ભેગા થાય અને પાંચ પણ વીસે ભેગા થાય, તો બધાને વીસ લસા લેવો હોય તો બધાને કેટલા વડે ગુણવા પડશે? તો આને ચાર વડે, તો બે ગુણ્યા ચાર છેદમાં પાંચ ગુણ્યા ચાર, પ્લસ આને કેટલા વડે? તો પાંચ વડે, તો ત્રણ ગુણ્યા પાંચ, ચાર ગુણ્યા પાંચ, આને કેટલા વડે? બે વડે, તો અહીંયા થઈ ગયા દસ દુને વીસ, અહીંયા ચાર વડે બે ગુણ્યા ચાર, પાંચ ગુણ્યા ચાર। ઓકે આ થઈ ગયા આઠ, બે ચોક આઠ વીસ, પ્લસ પંદર વીસ, બે વીસ આઠ, આ થઈ ગયા વીસ। હવે શું કરવાનું? લસા આવી ગયો ને, તો વીસ નીચે મૂકી દઈએ, વીસ નીચે મૂકતા આપણને શું મળશે? તો ઉપર ઉપર શું કરવાનું? ઉપર ઉપરનો સરવાળો બાદ બાકી હોય, અહીંયા બાદ બાકી માઇનસ બે માઇનસ આઠ। ઓકે તો જો આઠ આઠ જશે સાથે જશે, પંદર માઇનસ બે, તો આ થઈ ગયા તેર છેદમાં વીસ, જે આપણો જવાબ। ખ્યાલ આવી ગયો? આ આપણો જવાબ, કિંમત શોધવાની કીધી હતી આપણી કિંમત। હવે આનો વારો, ત્રણ ગુણ્યા ત્રણ ભાંગ્યા સાત ગુણ્યા પાંચના છેદમાં નવ ગુણ્યા માઇનસ નવ છેદમાં ચોવીસ, ચૌદ ગુણ્યા પંદર। પહેલાં તો શું કરશું? જેના ભાગ પડતા હોય એના પાડીએ દઈએ, પછી ઉડાડીએ। ઓકે ત્રણ સાત એમ નમ રહેવા દઈએ, પાંચ નવ એમ નમ રહેવા દઈએ,
माइनस नौ आना पाड़िए के पड़े तो छ गुणिया छोक चौबीस तो चार वे पाड़िए कई वो नहीं जो पीछे आ चौद तो आना पाड़िए सात गुणिया बे आना पाड़िए पांच गुणिया त्रन बराबर ने पांच तेरी ने पंदर छोक ने चौबीस सात दो ने चौदह हम जेटा जेटा ऊपर होने उड़ाड़ दिए कारण अंश अंश छेद छेद छेदारे उड़ाड़ना ओके अंश ने तो सात सात वे उड़ाड़ा सात सात ने आ नौ नौ ने उड़ाड़ा नौ जोड़े पची आ त्रन ने आ त्रन जोड़े आ पांच ने आ पांच जोड़े हवे अहीं आ छे बे गुणिया बे तो आ बे बे जोड़े तो ऊपर कई वैध्यू नहीं तो एक जो आ माइनस है तो माइनस एक हवे आ छे छ अने आ बे तो छ दूने बार तो आम माइनस एक ना छेद में बार आपणो जवाब छे ओके तो व्यवस्थित रीते चालीस सुधी क्वेश्चनों आ किमतों शोधवाला क्वेश्चनों करी लेवा तमारी बाकी बुक में ट्राई करवी तथा आइडियल में व्यवस्थित रीते आज आप के 38-40 क्वेश्चनों कर आइडियल में व्यवस्थित रीते पूरवा ओके अने आने संबंधित स्वाध्याय दाखला हो पुस्तक में ये करवाना है तो आज आप भाग पांच में 38-40 क्वेश्चनों जोया ओके थैंक यू।